નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ઉમેદવારોને જે ડિપોઝિટ ભરવા અંગેનો નિયમ છે તેને સરળ ભાષામાં સમજીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ઉમેદવાર ઊભા રહેશે તેને કેટલી ડિપોઝિટ ભરવાની હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી છે તે તમને એકદમ સરળ ભાષામાં મળી જાય તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આજના આ ટોપિકમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે જે ડિપોઝિટ ભરવાનો નિયમ છે તે નિયમ વિશે માહિતી મેળવીશું કે ડિપોઝિટ કેટલી ભરવી પડે શું ડિપોઝિટ જપ્ત થઈ જાય જપ્ત થાય તો કોની જપ્ત થાય અને ડિપોઝિટ પરત પણ મળી શકે તો આ અંગેની સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે ફોર્મ ભરવા માટે ડિપોઝિટ કેટલી ભરવી પડે તે અંગેનો જે નિયમ છે તે નિયમનો ફોટો પાડી અને આપની સામે આ રાખેલ છે તો આ આખો નિયમ તમે જોઈ શકો છો કે અનામતો બાબતનો આ નિયમ છે જેને આપણે ડિપોઝિટ કહીએ છીએ તેને ગુજરાતીમાં અનામત કહેવામાં આવે છે તો નિયમ તેર અન્વયે છે તે અનામત રકમ મૂકવા બાબતની જોગવાઈઓ છે જેમાં કમાં અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે શું રકમ અનામત મૂકવાની હોય છે તેની માહિતી જોવા મળે છે ત્યાર પછી ખમાં તાલુકા પંચાયત ચૂંટણી અન્વયે કેટલી ડિપોઝિટ ભરવાની હોય છે તેની વિગત આપવામાં આવેલી છે અને ત્યાર પછી ગ તથા ઘમાં જે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી તથા ગ્રામ પંચાયત વોર્ડની ચૂંટણી અન્વયે કેટલી ડિપોઝિટ રકમ ભરવાની થાય તેના વિશેની વિગત આપણને જોવા મળે છે તે ઉપરાંત મિત્રો અહીંયા બીજી એક વિગત જણાવેલ છે કે તે જ મતદાર વિભાગમાં ચૂંટણી માટેના એક કરતાં વધુ ઉમેદવારી પત્રોથી કોઈ ઉમેદવારના નામની દરખાસ્ત કરવામાં આવી હોય ત્યારે એક કરતાં વધુ રકમ અનામત મૂકવાનું તેને માટે જરૂરી રહેશે નહીં એટલે કે કોઈ એક જ મતદાર વિભાગમાં ચૂંટણી માટે જે એક કરતાં વધુ ઉમેદવારી પત્રોથી કોઈ ઉમેદવારની નામની દરખાસ્ત કરવામાં આવેલી હોય તો તેને એક કરતાં વધુ વખત રકમ અનામત મૂકવા માટેનું જરૂરી નથી તો હવે આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે વિગત જોઈ લઈએ તો આ આખે આખો સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી પાસે રાખી શકો છો તો હવે આપણે સરળ ભાષામાં જોઈએ તો ડિપોઝિટની રકમ ભરવા અંગેની જોગવાઈમાં ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના કિસ્સામાં રૂપિયા બે હજારની રકમ અથવા તો ઉમેદવાર સ્ત્રી હોય ત્યારે અથવા અનુસૂચિત જાતિના હોય અથવા અનુસૂચિત આદિજાતિના હોય અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના સભ્ય હોય તો એક હજારની રકમ અનામત રાખવાની એટલે કે ડિપોઝિટ ભરવાની થશે તો આમ મિત્રો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના કિસ્સામાં જો કોઈ જનરલ વ્યક્તિ ઉમેદવારી નોંધાવે છે તો તે વ્યક્તિને રૂપિયા બે હજારની રકમ ડિપોઝિટ ભરવાની થશે પણ જો કોઈ ઉમેદવાર સ્ત્રી ઉમેદવાર હોય અથવા તો અનુસૂચિત જાતિના હોય અનુસૂચિત આદિજાતિના હોય અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિ હોય તો તેવી વ્યક્તિને રૂપિયા એક હજારની ડિપોઝિટ ભરવાની થશે ત્યાર પછી મિત્રો આપણે ગ્રામ પંચાયત વોર્ડના સભ્ય માટેની જોગવાઈઓ પણ જોઈ લઈએ કે શું જોગવાઈ છે તો ગ્રામ પંચાયતના વોર્ડમાંની ચૂંટણીના કિસ્સામાં રૂપિયા એક હજારની રકમ અથવા તો ઉમેદવાર સ્ત્રી હોય ત્યારે અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના સભ્ય હોય ત્યારે રૂપિયા પાંચસોની રકમ ડિપોઝિટ તરીકે ભરવાની થશે તો અહીં જે ગ્રામ પંચાયત વોર્ડમાંની ચૂંટણીના કિસ્સામાં છે તે જનરલ વ્યક્તિ હોય તો રૂપિયા એક હજારની રકમ ડિપોઝિટ તરીકે ભરવાની થશે જ્યારે કોઈ ઉમેદવાર સ્ત્રી હોય અથવા અનુસૂચિત જાતિના હોય અથવા અનુસૂચિત આદિજાતિના હોય કે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિ હોય તો તેવી વ્યક્તિએ રૂપિયા પાંચ છ છે તે ડિપોઝિટ તરીકે ભરવાની થશે અને આને એકદમ સરળ ભાષામાં જોઈએ તો ગ્રામ પંચાયતના જે સભ્યના કિસ્સામાં છે તે સરપંચની જે ડિપોઝિટ છે તેના અડધી રકમ ભરવાની થશે તો અહીંયા આપણે આખું જે વિગત હતું તેનું એક કોષ્ટક બનાવેલું છે જેમાં આપણે અહીંયા વિગત લખેલી છે કે સામાન્ય ઉમેદવાર સ્ત્રી ઉમેદવાર અનુસૂચિત જાતિના ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ઉમેદવાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર ત્યાર પછીના કોલમમાં જિલ્લા પંચાયત માટેની જે ડિપોઝિટની રકમ છે તે દર્શાવેલી છે ત્યાર પછીના કોલમમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ડિપોઝિટની રકમ ભરવાપાત્ર હોય છે તેની વિગત છે અને ત્યાર પછીના કોલમમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે ડિપોઝિટની રકમ ભરવાપાત્ર હોય છે તેની વિગત છે અને છેલ્લા કોલમમાં ગ્રામ પંચાયતમાં જે વોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવા માટે ડિપોઝિટની રકમ ભરવાની હોય તેની વિગત લખેલી છે તો આ કોષ્ટક છે તે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે જો તમે સ્ક્રીનશોટ લેવા માંગતા હોય તો અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી મિત્રો આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ડિપોઝિટ રકમ પરત અથવા તો જપ્ત કરવા અંગેની જોગવાઈ શું છે તે તમે અહીંયા જોઈ શકો છો તો નિયમ ચૌદની આખો જે ફોટો પાડી અને આપણે અહીંયા આપની સામે મૂકેલો છે તમે તમારી રીતે વાંચી અને તેનું અર્થઘટન કરી શકો છો તો આને પણ આપણે સરળ ભાષામાં જાણીએ તો મિત્રો આપણે આગળ નિયમ ચૌદ અન્વયે જે ડિપોઝિટની રકમ પરત અથવા તો જપ્ત કરવા અંગેની જે જોગવાઈ છે તે જે કાયદેસરની જોગવાઈ છે તેનો ફોટો આપણે જોઈ ગઈએ હવે તેને આપણે સરળ ભાષામાં સમજીએ તો જે ડિપોઝિટની રકમમાંથી પચીસ ટકા પ્રોસેસિંગ ફી છે તે બાદ કરી અને બાકીની રકમ જે તે ઉમેદવારને પરત મળવાપાત્ર રહેશે પરંતુ ઉમેદવાર ચૂંટાયો ન હોય અને તેને મળેલ માન્ય મતોની સંખ્યા તમામ ઉમેદવારોને મળેલ માન્યમતોની કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતાં વધે નહીં તો પેટા નિયમ ત્રણની જોગવાઈને આધીન રહી અને અનામત મૂકેલી રકમ જપ્ત કરવામાં આવશે અને સરકારની તિજોરીમાં જમા કરાશે તો આમ તો મિત્રો જે ડિપોઝિટની રકમમાંથી પચીસ ટકા પ્રોસેસિંગ ફી બાદ કરી અને ત્યાર પછીની બાકીની રકમ છે તે પરત મળવાપાત્ર થાય છે પરંતુ જે ઉમેદવાર ચૂંટાયેલો ન હોય અને તેને મળેલ માન્ય માન્યમતોની સંખ્યા તમામ ઉમેદવારોને મળેલ માન્ય માન્યમતોની કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતાં વધારે ન હોય તો પેટા નિયમ ત્રણની જોગવાઈ અનુસાર તેમને જે અનામત મૂકેલી રકમ હોય તે રકમ જપ્ત કરવામાં આવશે અને તે રકમ છે તે સરકારી તિજોરીમાં જમા કરાશે તો મિત્રો ચૂંટણી અધિકારી દ્વારા અલગ અલગ કારણોસર કેટલાક મતોને અમાન્ય ગણવામાં આવતા હોય છે જેમ કે કોઈ મતદારે બે ઉમેદવારોને પોતાના મત માટે જે એરોક્રોસ માર્ક છે તે લગાવેલ હોય તો તે મત અમાન્ય ગણાશે અથવા તો કોઈ બે ઉમેદવારની વચ્ચે જે જગ્યા હોય ત્યાં એરોક્રોસ માર્ક લગાવેલ હોય તો તેવા મતને પણ અમાન્ય મત ગણવામાં આવશે તો આવા અમાન્ય મતો સિવાય જે ટોટલ માન્ય મતો હોય તમામ ઉમેદવારને મળેલા માન્ય મત તે મતોની કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતાં વધારે મત મળે તો ન ચૂંટાયેલા ઉમેદવારને પણ તેની ડિપોઝિટ પરત મળવા પાત્ર થાય છે પણ તેથી એક ચતુર્થાંશ કરતાં વધારે મત મળેલા નહીં હોય તો તેવા ઉમેદવારોનું ડિપોઝિટ છે તે જપ્ત કરી લેવામાં આવશે અને આવી ડિપોઝિટની જે રકમ છે જપ્ત કરેલી રકમ તે સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવશે હવે દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ એક ગામમાં પંદરસો મતદારો છે તેમાંથી અગિયારસો મતદારોનું મતદાન કર્યું છે અને આ અગિયારસો પૈકી સો મતો એવા નીકળે છે કે જે અમાન્ય મતો છે તો કુલ માન્ય મતોની સંખ્યા કેટલી થઈ એક હજાર મતોની સંખ્યા થઈ તો અહીંયા ચતુર્થાંશ જોઈએ તો પચાસ જે ઉમેદવાર ચૂંટાયેલો નથી તે ઉમેદવારને જો બસો પચાસ મત કરતાં વધારે મત મળેલો હોય તો તેને તેની ડિપોઝિટ પરત મળવા પાત્ર થશે પણ જો તેને બસો ને પચાસ અથવા તો તેથી ઓછા મત મળેલા હશે તો તેને પોતાની ડિપોઝિટ છે તે પરત મળવાપાત્ર થશે નહીં અને તે રકમ જપ્ત થઈ જશે અને ત્યાર પછી તે સરકારની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો સમગ્ર જે ડિપોઝિટ ભરવા તથા રકમ પરત મળવા અથવા તો જપ્ત કરવા અંગેનો નિયમ હતો તો મિત્રો આશા રાખું કે હવે તમને માહિતી મળી ગઈ હશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ